હા ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ કિશકુક યુટ્યુબ ચેનલ આજે આપણે બનાવીશું આ એકદમ ટેસ્ટી અને ડિલિશિયસ એવી આ ફરાળી વાનગી તમે જોઈ શકો છો જોતા જ મોઢામાં પાણી આવી જાય તેવી આપણે આ ફરાળી વાનગી ફટાફટ પણ બની જશે અને ટેસ્ટી અને ડિલિશિયસ પણ બનશે તો ચાલો જોઈ લઈએ ટીપ્સ અને ટ્રિક્સ સાથે એકદમ ટેસ્ટી અને ડિલિશિયસ એવી આ ફરાળી આલુ ટિક્કી ચાટની રેસીપી અને જો રીત સારી લાગે તો વિડીયોને લાઇક અને શેર કરવાનું બિલકુલ ન ભૂલતા તો પહેલા આપણે દહીંને ગાળી લેવાનું છે તો તેના માટે મેં અહીંયા એક કપ જેટલું દહીં લીધું છે અહીંયા તમે કોઈ પણ દહીં તૈયાર થઈ ગયું છે પછી તેમાં બે મોટી ચમચી જેટલી ખાંડ ઉમેરી લેવાની ખાંડ અહીંયા તમે તમારા ટેસ્ટ પ્રમાણે ઓછા કરી શકો છો જોઈએ એટલે ખાંડ ઉમેરી દેવાની તમે જોઈ શકો છો મેં અહીંયા દહીં એકદમ ઘાટું લીધું છે તમારે જેટલું ઘાટું દહીં લેવું હોય એ પ્રમાણે તમે દહીં લઈ શકો છો જરૂરી નથી આટલું ઘાટું જ જોઈએ તો બસ આપણા દહીં મિક્સ થઈ ગયું છે તો આપણે એને ફ્રીજમાં મૂકી દઈએ ઠંડુ થવા અને ત્યાં સુધીમાં આપણે બટેકા લઈ લઈએ તમે અહીંયા ચાર મોટી સાઇઝના બટેકા લીધા છે બાફીને એને ચાર કલાક સુધી ઠંડા થવા દીધા છે તમારે આશરે એને ત્રણથી ચાર કલાક સુધી ઠંડા થવા દેવાના તો તમારી આ આલુ ટીકી છે એકદમ ટેસ્ટી બનશે અને પછી આપણે તેને ફોકની મદદથી આવી રીતે કટકા કરી લેવાના ખાસ ધ્યાન રાખવાનું કે તમારા બટેકા છે એકદમ ઠંડા હોવા જોઈએ બેથી ત્રણ કલાક સુધી આરામથી તમારે એને ઠંડા કરી લેવાના અને પછી જ બનાવવાનું મેં આ ફોકની મદદથી એટલે કે કાટા ચમચીની મદદથી આ બધું વસ્તુને થોડું થોડું મેશ કરી લીધું છે પછી તેમાં આપણે આદુ મરચાં ઉમેરવાના અહીંયા બે મોટી ચમચી જેટલા આદુ મરચાં ઉમેર્યા છે તમારે તીખાસ જોઈતી હોય એ પ્રમાણે ઉમેરવાના પછી થોડીક ધાણા ભાજી ટેસ્ટ પ્રમાણે મીઠું ઉમેરવું અને હવે આપણે તેમાં ઉમેરી દેવાનો છે આરા રૂટ એટલે કે તફકીરનો લોટ આ ફરાળી લોટ એટલે કે આરા રૂટ તફકીરનો લોટ છે તે તમને કોઈ પણ દુકાનમાં મળી જશે તે આપણે જરૂર હોય એટલો જ ઉમેરવાનો તો મેં અહીંયા બે મોટી ચમચી જેટલો આરારૂટ ઉમેરી દીધો હશે જો તમને આ આરા રૂટ ના મળે તો આની જગ્યાએ તમે રાજગરાનો થોડોક લોટ ઉમેરવો હોય તો એ પણ ઉમેરી શકાય હવે મિક્સ થઈ ગયું છે અને હજુ થોડોક લોટની જરૂર છે તો એક મોટી ચમચી જેટલો લોટ હું પાછો ઉમેરી દઉં છું તમને જરૂર હોય એટલો જ લોટ ઉમેરવાનો વધારે પડતો લોટ ઉમેરશો તો પણ એ ટેસ્ટી નહીં બને અને જો તમારે આ ફરાળમાં ના ઉપયોગમાં લેવાની હોય તો તમે આની જગ્યાએ ચોખાનો લોટ પણ વાપરી શકો છો તો બસ હવે આપણો લોટ મિક્સ થઈ ગયો છે મીડિયમ કઠણ લોટ બાંધવાનો એકદમ ઢીલો ના રહે તેનું ખાસ ધ્યાન રાખો અને પછી હાથમાં થોડુંક તેલ લગાવી લેવું જેથી આપણને આ ચીટકે નહીં એટલે મેં વધારે પડતો લોટ નથી ઉમેર્યો એટલે અંદર અને હવે આવી રીતે આપણે તેમાંથી ગોળા વાળી લેવાના હું અહીંયા થોડીક મોટી જ ટીકી બનાવી રહી છું તો આ માપથી તમે દસ ટીકી બનાવી શકશો તો તમે જોઈ શકો છો મેં અહીંયા મોટી ટીકી બનાવી છે અને તેના રીતે બધી બાજુથી લેસું કરી લીધું છે તમે જોઈ શકો છો આપણે ટીકી બનીને તૈયાર થઈ ગઈ છે તો આ રીતે આપણે બધી ટીકી બનાવીને તૈયાર કરી લઈએ તમે જોઈ શકો છો બેથી ત્રણ મેં ટિક્કી મીડિયમ બનાવી છે અને બાકીની બધી ટીકી મેં મોટી મોટી બનાવી છે તો બસ આ તૈયાર થઈ ગઈ છે તો આપણે તેને સેલો ફ્રાય કરી લઈએ તો મેં અહીંયા એક પેન લીધી છે અને તેમાં ત્રણથી ચાર મોટા ચમચા જેટલું તેલ ગરમ કરવા મૂક્યું છે તેલ મીડિયમ ગરમ થાય એટલે આવી રીતે ચાર ટીકી અંદર ઉમેરી દેવાની આ ટીકીને હંમેશા મીડિયમ ટુ હાઈ ફ્લેમ ઉપર જ તળજો મીડિયમ એટલે કે મધ્યમ તાપથી નીચે જો તમે તળશો તો તમારી આ ટિક્કી ફાટી જશે અને બટેકું બધું તેલમાં છૂટું પડી જશે એટલે ખાસ ધ્યાન રાખવાનું તાપમાનનું અહીંયા તમારે મીડિયમ ટુ હાઈ ફ્લેમ એટલે કે મધ્યમ કરતાં થોડીક વધારે ફ્લેમ રાખવાની મધ્યમ કરતાં ઓછી ફ્લેમ ના રાખતા અને પછી આટલું બ્રાઉન કલરનું થઈ જાય એટલે તેને ફેરવી લેવાની અને બીજી બાજુ પણ એને તળાવવા દેવાની હવે નીચેની સાઈડ પણ ગોલ્ડન કલરની થઈ જાય ત્યાં સુધી આપણે તેને તળી લેવાની તમે જોઈ શકો છો આ મોસ્ટ ઓફ બધી જ નીચેની સાઈડ ગોલ્ડન કલરની થઈ ગઈ છે તો બસ આપણી ટીકી તૈયાર થઈ ગઈ છે તો આપણે તેને લઈ લઈએ ટિશ્યુ પેપર ઉપર જેથી વધારાનું તેલ હોય તે બધું નીકળી જાય આ ટીકી તળા તો તમને પાંચથી છ મિનિટનો જ ટાઈમ જશે વધારે ટાઈમ નહીં લાગે તો આ રીતે આપણે બીજી ટીકી પણ બનાવીને તૈયાર કરી લઈએ તો બસ હવે આપણી ટીકી તૈયાર છે દહીં પણ એકદમ ઠંડુ થઈ ગયું છે અને આંબલી અને લીલી ચટણી પણ આપણી તૈયાર થઈ ગઈ છે તો આપણે તેને સર્વ કરી લઈએ તમે અહીંયા એક પ્લેટ લીધી છે અને તેમાં ત્રણ મોટી ટીક્કી ઉમેરી દીધી છે હવે તેની ઉપર આપણે દહીં ઉમેરી દઈએ તો દહીં તમારે જેટલું જોઈતું હોય એ પ્રમાણે ઉમેરવાનું અહીંયા દહીં મેં ઘાટું ઉપયોગમાં લીધું છે તો બે મોટી ચમચી જેટલું બધામાં ઉમેરી દઈશ હવે દહીં ઉમેરાઈ જાય પછી આપણે તેમાં આંબલીની ચટણી ઉમેરવાની આંબલી અને ખજૂરની મેં ઘાટી ચટણી રાખી છે તમારે જેટલી તમારા ટેસ્ટ પ્રમાણે જોઈતી હોય એટલી તમારે વધારે ઓછી તમે ઉમેરી શકો છો ઉપરથી લીલી ચટણી ઉમેરી દેવાની આ ફરાળી લીલી ચટણી છે અને એની ઉપર લાલ મરચું ઉમેરવું અને થોડાક ક્રંચ માટે અહીંયા મેં ફરાળી ચેવડો ઉપયોગમાં લીધો છે તમે ફરાળી સેવ પણ લઈ શકો છો હવે શેકેલા જીરુંનો પાવડર અને ખૂબ જ એટ્રેક્ટિવ લાગે એટલે મેં અહીંયા ઉપરથી દાણમના દાણા પણ ઉમેર્યા છે જો તમારી પાસે હોય તો ઉમેરવા નહીં તો સ્કીપ કરી શકાય છે અહીંયા જે પણ વસ્તુ ઉમેરો તે તમારી પાસે હોય એટલી તમે ઉમેરી શકો છો બાકીની સ્કીપ કરી શકો છો તો ઉપરથી થોડાક દાણાભાજી અને દહીં ઉમેરી દીધું છે તો તૈયાર છે આપણી આલો ટીકી ચાટ તો રેસિપી સારી લાગે હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો બે આઇકન દબાવી દેજો સાથે વિડીયોને લાઇક અને શેર કરવાનું બિલકુલ ના ભૂલતા તો ચોક્કસથી આ ફરાળી વાનગી તમે ઘરે ટ્રાય કરજો અને મને કમેન્ટ કરીને કહેજો કે તમને રેસિપી કેવી લાગી જેથી અમારું મોટિવેશન વધતું રહે તો તમે એન્જોય કરો આ ફરાળી આલુ ટીકી ચાટની રેસિપી આપણે મળીશું નેક્સ્ટ રેસિપી સાથે ત્યાં સુધી આવજો થેન્ક યુ જય શ્રી કૃષ્ણ